વાપી જ્ઞાન ગંગા શાળામાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરાઈ. વાપી નજીકના છીરી ગામમાં આવેલા જ્ઞાન ગંગા શાળામાં છેલ્લા 8 વર્ષથી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં બાળકો દ્વારા શાળાના કેમ્પસમાં ઉગાડેલા તમામ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી અને પૂજા કરાઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ વૃક્ષને પહેલા તિલક કરી દીપ પ્રગટાવી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ પ્રદક્ષિણા કરી સાક્ષાત દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરી હતી કે હે વૃક્ષ દેવતા, જેમ હું મારા ભાઈને રાખડી બાંધી તેમની પાસે રક્ષા કરવાનું વચન માંગુ છું તે પ્રમાણેનું જ વચન સાથ પ્રાર્થના કરી હતી. શાળાના ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે પ્રકૃતિ એ આપણા પરિવારનો જ એક ભાગ છે તેવી ભાવના બાળકોમાં પેદા કરવાનો તેમજ જાળ માનવજાત તેમજ સમસ્ત જીવસૃષ્ટિને કેટલો ફાયદો થાય છે તેની જાણકારી આપવા માટેના પ્રયાસ રૂપે જ વૃક્ષોને રાખડી બાંધી પરિવારનો હિસ્સો છે તેવી ભાવના પેદા કરવા હેતુ શાળાના કેમ્પસમાં વાવેલા તમામ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી. પ્રકૃતિનું જતન ન કરવામાં આવશે તો આવનારી પેઢી માટે મોટી સમસ્યા ઉત્પન્ન થશે. આથી આ સમસ્યા દૂર થાય અને પ્રકૃતિનું જતન થકી થતા ફાયદા અંગેનું જ્ઞાન બાળકોને આપવું જરૂરી છે. શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્ષાબંધનના દિવસે અમારા શાળાના કેમ્પસની અંદર જેટલા પણ વૃક્ષો છે એ દરેકને અમે રાખડી બંધાવીને અમારા બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વૃક્ષ એ આપણા પોતાનો એક જીવનનો અભિન્ન અંગ છે અને જો આપણે એમનું રક્ષણ નહીં કરશું તો આવનારા વર્ષોમાં જે ગ્લોબલ વોર્મિંગથી દુનિયા પીડાય છે એનાથી એને જો દૂર કરવું હોય તો વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે. અને બાળકોના સાથે અમે વૃક્ષોને જતન કરવા માટે જ રાખડી બંધાવવામાં આવી છે, જેથી કારણે બાળકો પણ આવનારા સમયમાં વૃક્ષોની રક્ષા કરી શકે, જેથી કરીને આપણે જે સમાજમાં રહીએ છીએ તે ફક્ત આપણા માટે નથી પણ આ તમામ જીવસૃષ્ટિને જો આપણે એમને સાથે રાખશું તો જ આપણે સુંદર જીવન જીવી શકશું. અને એ કારણસર અમે જ્ઞાન ગંગા સ્કૂલની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથે રાખડી બંધવાનો કાર્યક્રમ રાખ્યો. કેટલા વર્ષથી? છેલ્લા 8 વર્ષથી અંદર અમે બાળકો દ્વારા વૃક્ષારોપણ અને એમને રાખડી બંધવાનો કાર્યક્રમ કરીએ છીએ.